હલો નમસ્કાર મિત્રો, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે રાંધણ સ્થળ પર શીતળા સાતમ માટે એકદમ ટેસ્ટી એવી ત્રણ વાનગીઓ બનાવીશું, જેમાં આપણે પહેલાં પોચારૂ જેવા સોફ્ટ અને ટેસ્ટી મેથીના થેપલા બનાવીશું, પછી આપણે એકદમ ટેસ્ટી એવા બાજરીના લોટના વડા બનાવીશું અને સાથે આપણે એકદમ ટેસ્ટી એવી મેથી મસાલા ભાખરી પણ બનાવીશું. તો ચાલો રાંધણ સ્થળ પર શીતળા સાતમ માટે આ ત્રણ વાનગીઓ બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા આપણે એકદમ ટેસ્ટી એવા બાજરીના લોટના વડા બનાવીશું. બાજરીના લોટના વડા બનાવવા માટે સૌપ્રથમ એક કાસકમાં 250 ગ્રામ જેટલો બાજરીનો લોટ લો અને હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખો, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા સફેદ તલ નાખો. હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને સમારેલી મેથી નાખો. અને હવે તેમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખો, તેમજ 1 ચમચી જેટલું તેલ નાખીને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં 1 વાટકી જેટલી છાશ નાખીને અથવા તો જરૂર મુજબ છાશ નાખતા જઈને લોટ બાંધી લો. લોટ બંધાઈ ગયો છે તો હવે તેમાં થોડું તેલ લગાવીને લોટને બરાબર મસળી લો. હવે આ રીતે લોટમાંથી એક લુઆ લઈને આ રીતે હાથની મદદથી વડા બનાવી લો અને હવે તેને એક પ્લેટમાં મૂકો. આ જ રીતે બીજા વડાને પણ બનાવી લઈશું. બધા જ વડા બનીને તૈયાર છે. તો હવે ગેસ પર એક કઢાઈ ગરમ કરવા માટે મૂકો અને હવે તેમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકો. હવે આ રીતે એક એક વડાને તેલમાં તળવા નાખીશું અને થોડી વાર માટે તેને થવા દો. હવે વડાની સાઈડ પલટીને તેને બીજી બાજુ પણ સારી રીતે તળી લો. આ રીતે તેની સાઈડ ફેરવતા જઈને તેને ચારે બાજુ સરખી રીતે તળી લો. વડા તળાઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લો અને હવે આ રીતે બધા જ વડાને તળી લો. હવે વડાની સાઈડ પલટીને તેને બીજી બાજુ પણ સારી રીતે તળી લો. અને આ રીતે વડાને ફેરવતા જઈને તેને બધી જ બાજુએ સારી રીતે તળી લો. થોડી વાર થઈ ગઈ છે અને આપણા વડા તળાઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લો. હવે વડાને એક પ્લેટમાં કાઢી લો અને આ વડા 5 થી 6 દિવસ સુધી ખરાબ નથી થતા, તો તમે તેને મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો અથવા તો સાંજે ચા સાથે ખાઈ શકો છો. જો તમે અને હવે આપણે પોચારૂ જેવા સોફ્ટ અને ટેસ્ટી મેથીના થેપલા બનાવીશું.
અને હવે આપણે એકદમ ટેસ્ટી નવી રીતે નવા સ્વાદ સાથે મેથી મસાલા ભાખરી બનાવીશું। મેથી મસાલા ભાખરી બનાવવા માટે સૌપ્રથમ એક તાજકમાં એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લો અને હવે તેમાં એક વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લો। જે આપણે રોટલી બનાવવા માટે વાપરીએ તે ઘઉંનો ઝીણો લોટ લો અને હવે તેમાં ચપટી જેટલી હળદર નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો। હવે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખો અને સાથે બે ચમચી જેટલી દળેલી ખાંડ નાખો અને હવે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ નાખો અને હવે હાથથી આ રીતે અજમાને મસળીને પછી નાખો। હવે આ મિશ્રણમાં એક ચમચી જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખો અને હવે તેમાં એક વાટકી જેટલી સમારેલી મેથી નાખો અને હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો। તો હવે આ રીતે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો અને તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ નાખો અને બરાબર મિક્સ કરી લો। હવે આ મિશ્રણમાં જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધી લો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે। તો હવે આ લોટમાં એક મોટી ચમચી જેટલું તેલ નાખીને લોટને તેલ સાથે બરાબર મસળી લો। હવે આ લોટને ઢાંકણ ઢાંકીને લગભગ 10-15 મિનિટ સુધી રેસ્ટ આપો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે। તો હવે આ રીતે લોટમાંથી એક લુવાને હાથમાં લો અને પછી તેને ઘઉંના લોટમાં રોલ કરી લો અને હવે વેલણની મદદથી આ રીતે તેની ભાખરી બનાવી લો। જણાય તો વચ્ચે ભાખરીને આ રીતે લોટ લગાવી લો અને પછી વેલણની મદદથી આ રીતે ભાખરી બનાવી લો। તમે જોઈ શકો છો કે ભાખરી વણી લીધી છે। તો હવે આ રીતે બીજી બધી જ ભાખરીને વણીને તૈયાર કરી લો। રીતે બધી જ ભાખરી વણી લીધી છે। તો હવે ગેસ પર એક તવી ગરમ કરવા માટે મૂકો। તવી ગરમ થાય પછી તેમાં ભાખરીને આ રીતે રાખો અને હવે તેને થોડી વાર માટે શેકાવા દો। થોડી વાર થઈ ગઈ છે તો હવે આ રીતે ભાખરીની સાઈડ પલટીને તેને બીજી બાજુ પણ સારી રીતે શેકી લો અને હવે તેને આ રીતે કપડાની મદદથી દબાવીને સારી રીતે શેકી લો। આ રીતે ભાખરીને બરાબર શેકી લો। તમે જોઈ શકો છો કે ભાખરીને બંને બાજુ શેકી લીધી છે। તો હવે ભાખરી પર આ રીતે થોડું તેલ લગાવી લો અને તેને બંને બાજુ સરખી રીતે શેકી લો। થોડી વાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ભાખરીને બંને બાજુ સરખી રીતે શેકી લીધી છે। તો હવે તેને એક પ્લેટમાં કાઢી લો અને સર્વ કરો। તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી રાંધણ ચટપટ શીતળા સાતમ માટે બનાવીને ખાઈ શકાય એવી ત્રણ વાનગીઓ બનીને તૈયાર છે। જો મિત્રો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે જો મિત્રો તમે હજુ સુધી ગુજરાતી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને તમને આ ત્રણ વાનગીઓની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।